जय अम्बे, गुड मॉर्निंग डियर स्टूडेंट्स। लास्ट लेक्चर में आपणे 60 सुधी एमसीक्यू सॉल्व करेला हता, बराबर छे। आजे कंटीन्यू करीशुं चेप्टर नंबर 2 में ज 61 थी। क्वेश्चन में ध्यान आपजो मित्रों, 800 माइक्रोफेराडे कैपेसिटर पर 8 गुणिया 10 ની માઇનસ 18 ઘાત કુલમનો 8 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત કુલમ એટલે કે વિદ્યુતભાર ક્યુ આપેલો છે, બરાબર છે, નો વિદ્યુતભાર મૂકવા કરવું પડતું કાર્ય એટલે કે ડબલ્યુ ફાઇન કરવાનું છે, બરાબર છે। 800 માઇક્રોફેરાડે કેપેસિટર પર એટલે કે કેપેસિટન્સ આપેલું છે 800 માઇક્રોફેરાડે। 800 માઇક્રોફેરાડે એટલે કે 800 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત ફેરાડે થશે। 800 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત ફેરાડે થશે। અહીંયા સુધી ક્લિયર? તો કરવું પડતું કાર્ય ડબલ્યુ શોધવાનું છે મિત્રો। આ ક્વેશ્ચન ગુજકેટ 2007માં પૂછાયો છે, ઓકે। ચાલો સમજો, હવે ડબલ્યુ માટેના કાર્ય ડબલ્યુ માટેના આપણી પાસે ઇક્વેશન છે। ઉર્જા માટેના 3 ઇક્વેશન અવેલેબલ છે। એક છે 1/2 સીવી સ્ક્વેર। જો આ સમીકરણમાં સી બરાબર ક્યુ બાય વી મૂકવામાં આવે, આ સમીકરણમાં સી બરાબર ક્યુ બાય વી મૂકવામાં આવે તો બોલો 1/2 સીની જગ્યાએ ક્યુ બાય વી ગુણ્યા વી સ્ક્વેર, સી બરાબર ક્યુ બાય વી મૂકતા, બરાબર છે। તો બોલો વી વી કેન્સલ, તો બીજું ઇક્વેશન મળી જશે 1/2 ક્યુ વી। બીજું ઇક્વેશન મળી જશે 1/2 ક્યુ વી, ક્લિયર છે। હવે જો આ ઇક્વેશનમાં વી બરાબર ક્યુ બાય સી મૂકવામાં આવે, વી બરાબર ક્યુ બાય સી મૂકવામાં આવે, વી બરાબર ક્યુ બાય સી મૂકવામાં આવે તો 1/2 ક્યુ ઇન્ટુ ક્યુ ક્યુ સ્ક્વેર બાય સી થઈ જશે। તો ત્રીજું ઇક્વેશન છે મારી પાસે ક્યુ સ્ક્વેર બાય 2c। તો 3 ઇક્વેશન છે, એક છે 1/2 સી વી સ્ક્વેર, બીજું ઇક્વેશન છે 1/2 ક્યુ વી, અને ત્રીજું ઇક્વેશન છે ક્યુ સ્ક્વેર બાય 2c। તો કયું ઇક્વેશન યુઝ કરીશું મિત્રો? તો અહીં મને કેપેસિટન્સની વેલ્યુ આપેલી છે અને વિદ્યુતભારની વેલ્યુ આપેલી છે। તો કેપેસિટન્સ અને વિદ્યુતભાર, બોલો અહીંયા કેપેસિટન્સ અને વિદ્યુત સ્થિતિમાન એટલે આ ઇક્વેશન યુઝ કરી શકીશ નહીં, અહીંયા વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાન એટલે આ પણ ઇક્વેશન યુઝ કરી શકીશ નહીં, અહીંયા કેપેસિટન્સ અને વિદ્યુતભાર માટે બોલો ઇક્વેશન નંબર 3 યુઝ કરીશ, બરાબર છે। તો ડબલ્યુ બરાબર ક્યુ સ્ક્વેર બાય 2c પરથી ડબલ્યુ બરાબર, બોલો ક્યુ બરાબર છે 8×10⁻¹⁸ કુલમ, ક્યુ સ્ક્વેર એટલે કે હોલ સ્ક્વેર, બરાબર છે, અપોન 2×c બરાબર છે 800 માઇક્રોફેરાડે એટલે કે 800 ગુણ્યા 10 માઇનસ 6 ઘાત ફેરાડે થશે। અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે, ઓકે। તો ડબલ્યુ બરાબર 8×8 એટલે 8 × 8 ગુણ્યા 10⁻¹⁸ 18×36, અહીંયા સુધી ક્લિયર છે? અપોન 2×8×10⁻², બોલો આ 10⁻² માઇનસ 6+2 તો માઇનસ 4 થઈ જશે। અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે, ઓકે। બોલો 8 કેન્સલ, 2 × 4 = 8, તો ડબલ્યુ બરાબર 4×10⁻¹⁶ માઇનસ 4 ઉપર જશે તો પ્લસ 4 થશે, તો ડબલ્યુ બરાબર 4×10⁻², બોલો માઇનસ 36+4, તો આન્સર આવશે માઇનસ 32, અને યુનિટ આવશે જૂલ, ક્લિયર છે। તો આન્સર આવશે 4×10⁻³ જૂલ, તો 4×10⁻³ જૂલ, તો ઓપ્શન એ ઇઝ રાઇટ આન્સર, ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? આવડશે, ઓકે। ચાલો એમસીક્યુ નંબર 62 મિત્રો, આ ક્વેશ્ચન ગુજકેટ 2009માં પૂછાઈ ગયો છે। બરાબર છે, સમજો, સમાન વિદ્યુતભાર અને સમાન ત્રિજ્યા ધરાવતા પાણીના 64 નાના ટીપા ભેગા મળીને એક મોટું ટીપું બનાવે છે, તો મોટા ટીપા અને નાના ટીપાના કેપેસિટન્સનો ગુણોત્તર ખાલી જગ્યા, અહીં મિત્રો મોટા ટીપા અને નાના ટીપાના કેપેસિટન્સનો ગુણોત્તર પૂછેલો છે, બરાબર છે। તો
तो आमां आपणे थोड़ी माथाकूट एवी करवी पड़शे के कंईक धारवुं पड़शे। तो धारी लेवुं मित्रों के दाखला तरीके नाना टीपानी त्रिज्या स्मॉल आर जेटली छे, बराबर छे। अने मोटा टीपानी त्रिज्या कैपिटल आर जेटली छे। अहींया सुधी क्लियर छे? छे को प्रॉब्लम के माथाकूट कंईक एवी करवी पड़शे कि अहीं नाना टीपानी त्रिज्या धारी लीधी कि धारो कि स्मॉल आर जेटली छे अने मोटा टीपानी त्रिज्या कैपिटल आर जेटली छे। क्लियर छे? હવે મિત્રો, જો નાનું એક ટીપું હોય તો એક ટીપાનું કદ કેટલું થશે? જો નાનું એક ટીપું હોય તો એક ટીપાનું કદ કેટલું થશે? 4/3πr³ જેટલું, બરાબર છે। તો નાના એક ટીપાનું કદ 4/3πr³ જેટલું થશે। અહીંયા સુધી ક્લિયર છે? છે કો પ્રોબ્લેમ તો મિત્રો, ક્વેશ્ચનમાં સમજો કે સમાન વિદ્યુતભાર અને સમાન ત્રિજ્યા ધરાવતા પાણીના 64 નાના ટીપા ભેગા મળીને એક મોટું ટીપું બનાવે છે। 64 નાના ટીપા ભેગા મળીને એક મોટું ટીપું બનાવે છે। નાના એક ટીપાનું કદ છે મારી પાસે 4/3πr³। આવા 64 નાના ટીપા ભેગા મળીને એક મોટું ટીપું બનાવે છે, બરાબર છે। તો મિત્રો, મોટા ટીપાનું કદ કેટલું થશે અને કહી દેમ વી, તો બોલો આને કહી દેમ વી ડેસ, બરાબર છે। તો વી ડેસ બરાબર 64 × નાનાનું કદ, તો 64 × V થશે। અહીંયા સુધી ક્લિયર છે? છે કો પ્રોબ્લેમ ઓકે। નાના ટીપાનું ત્રિજ્યા સ્મોલ આર ધારી લીધી છે, માટે વી બરાબર 4/3πr³। તો મોટા ટીપાની ત્રિજ્યા છે કેપિટલ આર, તો મોટા ટીપાનું કદ થશે 4/3πR³, બરાબર છે। બરાબર 64, નાના ટીપાનું વી બરાબર છે 4/3πR³। અહીંયા સુધી ક્લિયર છે? છે કો પ્રોબ્લેમ આવડશે? બોલો 4 કેન્સલ, 3 કેન્સલ, પાઈ કેન્સલ, તો બચશે શું? R³ બરાબર 64 R³, બરાબર છે। R³ બરાબર 64 R³, અહીંયા સુધી ક્લિયર છે? R³ બરાબર 64 R³, તો R બરાબર, બોલો આ 4 × 4 = 16, તો 4R, R બરાબર 4R। અહીંયા સુધી ક્લિયર છે? છે કો પ્રોબ્લેમ આવડશે? ઓકે, હવે આપણને મોટા ટીપાની ત્રિજ્યા મળી ગઈ કેપિટલ આર બરાબર 4r, બરાબર। હવે ક્વેશ્ચનમાં પૂછેલું છે કે મોટા ટીપા અને નાના ટીપાના કેપેસિટન્સનો ગુણોત્તર, ત્રિજ્યા મળી ગઈ છે મિત્રો, તો ત્રિજ્યા અને કેપેસિટન્સ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ કયું છે? સમજો, અહીં મોટા ટીપા અને નાના ટીપાના કેપેસિટન્સનો ગુણોત્તર પૂછેલો છે। ત્રિજ્યા મળી ગઈ છે, તો ટીપાની ત્રિજ્યા અને કેપેસિટન્સ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ કયું છે? તો અગાઉ આવી ગયું છે, તમને આઈડિયા હશે। બોલો, આપણી પાસે ઇક્વેશન છે કેપેસિટન્સ માટેનું, C = Q/V, બરાબર છે। V બરાબર KQ/R મૂકતા Q/KQ/R થશે, બરાબર છે। બોલો, Q કેન્સલ, R/K થશે। K = 1/4πε₀ મૂકતા R/1/4πε₀ થશે। છેદનો છેદ અંશમાં ગુણાશે, તો 4πε₀R કેપેસિટન્સ સી માટેનું ઇક્વેશન આવશે। ત્રિજ્યા R અને કેપેસિટર Cનો સંબંધ દર્શાવતું સમીકરણ છે C = 4πε₀R। હવે મિત્રો, 4π is constant, ε₀ની વેલ્યુ પણ કોન્સ્ટન્ટ છે, એટલે કે 4πε₀ કોન્સ્ટન્ટ છે, બરાબર છે। હવે 4πε₀ કોન્સ્ટન્ટ છે, તો કેપેસિટન્સ સી એ ત્રિજ્યા આરના સમપ્રમાણમાં છે એમ કહી શકાય, કે C is proportional to R એમ કહી શકાય, બરાબર છે। C is proportional to R એમ કહી શકાય,
અહીંયા સુધી ક્લિયર છે? છે કો પ્રોબ્લેમ? હવે નાના મોટા ટીપા અને નાના ટીપાના કેપેસિટન્સનો ગુણોત્તર શોધવાનો છે. ધારી લેવું કે ધારો કે મોટા ટીપાનો કેપેસિટન્સ છે C1 અને નાના ટીપાનો કેપેસિટન્સ છે C2, બરાબર છે? તો C1 બરાબર 4πε0 મોટા ટીપાની ત્રિજ્યા છે R અપોન C2 બરાબર 4πε0 નાના ટીપાની ત્રિજ્યા છે r. અહીંયા સુધી ક્લિયર છે? બોલો 4πε0 કેન્સલ. તો C1 બાય C2 બરાબર R ઓપન R. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? હવે કેપિટલ R બરાબર 4R લખી શકાય. તો C1 બાય C2 બરાબર 4R ઓપન R. બોલો R કેન્સલ, તો 4 બાય 1 આવશે. તો ગુણોત્તર આવશે 4:1. તો ઓપ્શન સી ઇઝ રાઇટ આન્સર, 4:1. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો ત્યાર પછી MCQ નંબર 63. હવામાં એકબીજાથી 1 મીટર અંતરે રહેલા બે બિંદુવત ઋણ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા એટલે મિત્રો યુ પૂછેલું છે. સ્થિતિ ઉર્જા એટલે કે યુ શોધવાનું કીધું છે, બરાબર છે? વિદ્યુત ભારનું મૂલ્ય આપેલું છે 2 માઇક્રોકુલમ અને કે ની વેલ્યુ છે 9×10⁹, બરાબર છે? હવે મિત્રો આપણી પાસે સ્થિતિ ઉર્જા માટેનું ઇક્વેશન છે યુ બરાબર કે Q1 Q2 ઓપન R. ક્યાંથી આવ્યું તે તમને ખબર હશે. આપણી પાસે છે યુ બરાબર QV, બરાબર છે? વી બરાબર કે Q બાય R મૂકતા યુ બરાબર ક્યુ, બોલો કે ક્યુ બાય R, અને 1 કહી દઉં અને 2 કહી દઉં તો યુ બરાબર આવી જશે કે Q1 Q2 ઓપન R. આ ઇક્વેશન મારી પાસે અવેલેબલ છે, બરાબર છે? તો સ્થિતિ ઉર્જા માટેનું ઇક્વેશન યુ બરાબર કે Q1 Q2 ઓપન R પરથી, બોલો કે બરાબર છે 9×10⁹, બરાબર છે? Q1 અને Q2 બરાબર છે 2 માઇક્રોકુલમ, તો 2×10⁻⁶ કુલમ ગુણ્યા 2×10⁻⁶ કુલમ. ક્લિયર છે? અપોન R બરાબર, બોલો બંને વચ્ચેનું અંતર આપેલું છે 1 મીટર, તો R બરાબર 1 મીટર. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, 9×18×36, તો 36×10⁻⁹ −6 −6, બરાબર છે? તો 36×10⁻⁹ −12, બરાબર છે? તો 36×10⁻³ આવશે. તો ઓપ્શન ચેક કરીએ, 3.6, 36, 3.6. એનો મતલબ 36 જૂલ છે, 10⁻³ નથી, તો 3.6માં મારે કન્વર્ટ કરવું પડશે. તો બોલો આને 0.0 લખી શકાય. દશાંશ ચિહ્ન જો આગળ જશે તો ઘાતમાં વધારો થશે. તો 3.6×10 વધારો એટલે કે −3 + 1, તો −2 થઈ જશે. તો આન્સર આવશે મિત્રો યુ બરાબર 3.6×10⁻², બરાબર છે? 3.6×10⁻², ક્લિયર? તો ઓપ્શન બી ઇઝ રાઇટ આન્સર, 3.6×10⁻², ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો ત્યાર પછી MCQ નંબર 64. મિત્રો આ ક્વેશ્ચન ગુજકેટ 2009માં પૂછાઈ ગયો છે, બરાબર છે? ક્વેશ્ચનમાં ધ્યાન આપજો. હવાનું ડાયઇલેક્ટ્રિક માધ્યમ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરને 20 વોલ્ટના સ્થિતિમાનના તફાવત હેઠળ વિદ્યુતભારિત કરેલ છે. પછી બેટરી દૂર કરી અવાહક હેન્ડલ વડે બે પ્લેટો વચ્ચેનું અંતર વધારતા તેમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખાલી જગ્યા. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે V વિશે પૂછેલું છે. ઓપ્શન આપેલા છે બદલાશે નહીં,
घटसे वधसे शून्य थशे। आवो ज एमसीक्यू मित्रों आपणे अगाउ पण सोल्व कर्यो हतो, बराबर छे, आवो ज एमसीक्यू आपणे अगाउ पण सोल्व कर्यो हतो। हवे मित्रों तमने आइडिया छे आगळ जोयुं ते प्रमाणे कि जो कैपेसिटर ने विद्युत भारित करीने बैटरी दूर करवामां आवे, कैपेसिटर ने विद्युत भारित करेल छे अने त्यार पछी बैटरी शुं करेल छे, दूर करेल छे। तो मित्रों तमने आइडिया छे कि जो कैपेसिटर ने विद्युत भारित करीने बैटरी दूर करी दईशुं तो पण तेनो विद्युत भार अचळ ज रहेशे, बराबर छे, एटले कि विद्युत भार बदलाशे नहीं। तो कैपेसिटर ने विद्युत भारित करीने बैटरी दूर करता, कैपेसिटर ने विद्युत भारित करीने बैटरी दूर करता विद्युत भार अचल थई जशे, अचल थई जशे। एनो मतलब कि क्यू इज कॉन्स्टंट, क्यू इज कॉन्स्टंट, बराबर छे, क्यू केवो थई जशे, अचल थई जशे। चलो हवे रकम में ध्यान आपजो के बैटरी दूर करी अवाहक हेन्डल वडे बे प्लेटो वच्चेनुं अंतर वधारता। हवे मित्रों आपणे शुं करेलुं छे के बे प्लेटो वच्चेनुं अंतर वधारेलुं छे, बराबर छे, बे प्लेटो वच्चेनुं अंतर वधारेलुं छे। तो आपणी पासे समांतर प्लेट कैपेसिटरना कैपेसिटन्सनुं सूत्र छे, सी बराबर एप्सिलॉन झीरो ए बाय डी, सी बराबर एप्सिलॉन झीरो ए बाय डी। हवे जो अंतर वधारवामां आवे, आ इक्वेशनमां जो अंतर वधारवामां आवे तो सी अने डी बंने एकबीजाना व्यस्त प्रमाणमां, तो अंतर वधे तो मित्रों कैपेसिटन्स शुं थशे, घटसे। अंतर वधे तो मित्रों कैपेसिटन्स शुं थशे, घटसे। अहींया सुधी क्लियर छे? अहींया पण मने पूछेल छे विद्युत स्थितिमानो तफावत, तो कैपेसिटन्स सी अने विद्युत स्थितिमानो तफावत वी नो संबंध दर्शावतुं समीकरण, बोलो मारी पासे क्यूं छे, क्यू बराबर सी वी, तो सी बराबर क्यू बाय वी, सी बराबर क्यू बाय वी। बोलो अहीं क्यू तो केवुं छे, कॉन्स्टंट। कैपेसिटन्स सी शुं थाय छे, घटे छे, कि जो बे प्लेट वच्चेनो अंतर वधारवामां आवे तो कैपेसिटन्स सी घटशे। हवे क्यू कॉन्स्टंट छे एनो मतलब सी अने वी एकबीजाना व्यस्त प्रमाणमां छे, व्यस्त प्रमाणमां छे, तो एक घटे तो बीजो वधे, बराबर छे। तो कैपेसिटन्स घटे छे तो विद्युत स्थितिमान शुं थशे, वधशे। कैपेसिटन्स घटे छे तो विद्युत स्थितिमान शुं थशे, वधशे। तो ऑप्शन सी इज राइट आंसर, आंसर आवशे वधशे। छे को प्रॉब्लम आवडशे, छे को प्रॉब्लम आवडशे, ओके। चलो त्यार पछी एमसीक्यू नंबर 65, एमसीक्यू नंबर 65 मित्रों आ क्वेश्चन गुजकेट 2009 માં પૂછાયો છે, આ ક્વેશ્ચન ગુજકેટ 2009 માં પૂછાયો છે। ક્વેશ્ચનમાં ધ્યાન આપજો, 2 માઇક્રોફેરાડે અને 4 માઇક્રોફેરાડે કેપેસિટન્સ વાળા બે કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે। આ સંયોજનને 10 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાં લાગુ પાડતા આ કેપેસિટરોમાં સંગ્રહિત થતી ઉર્જાઓનો ગુણોત્તર, સંગ્રહિત થતી ઉર્જા એટલે કે U1 અને U2નો ગુણોત્તર પૂછેલું છે, બરાબર છે, U1 અને U2નો ગુણોત્તર પૂછેલું છે। હવે મિત્રો તમને યાદ હશે કે આપણી પાસે કેપેસિટરમાં સંગ્રહિત થતી ઉર્જાના ઇક્વેશન કેટલા છે, તો 3 છે। કેપેસિટરમાં સંગ્રહિત થતી ઉર્જાના ઇક્વેશન કેટલા છે, 3 છે। અહીંયા જ આવી ગયું, 3 ઇક્વેશન છે કેપેસિટરમાં સંગ્રહિત થતી ઉર્જા, એક છે હાફ સીવી સ્ક્વેર, બીજું છે હાફ ક્યુવી અને ત્રીજું છે ક્યુ સ્ક્વેર બાય 2c, બરાબર છે, બરાબર છે। બીજી વસ્તુ એવી કીધેલી છે મિત્રો કે કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે, તો તમારા થિયરીના કન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે મિત્રો, કે જો કેપેસિટર શ્રેણીમાં જોડેલા હોય તો તેનો વિદ્યુતભાર કેવો રહેશે, અચળ રહેશે। કે જો કેપેસિટરોને શ્રેણીમાં જોડેલા હોય તો તેનો વિદ્યુતભાર અચળ રહેશે, વિદ્યુતભાર અચળ રહેશે, તમે થિયરીમાં ભણી ગયા હશો,
बराबर छे। हवे संग्रहित ऊर्जा माटेना मारी पासे त्रण इक्वेशन छे, तो कई इक्वेशन हूँ यूज करीश? तो पहलू छे हाफ सी वी स्क्वेर, बीजू छे हाफ क्यू वी, अने त्रीजू छे क्यू स्क्वेर बाय टू सी। क्लियर छे? ओके, तो कयू इक्वेशन हूँ यूज करीश? संग्रहित ऊर्जाना गुणोत्तर पूछेल छे यू वन अने यू टू। तो बोलो विद्युत भार इज कॉन्स्टंट, क्यू ए कॉन्स्टंट छे, बंने કેપેસિટરનું કેપેસિટન્સ ક્વેશ્ચનમાં આપી દીધું છે 2 માઇક્રો ફેરાડે અને 4 માઇક્રો ફેરાડે। તો બોલો ઇક્વેશન નંબર 3 યુઝ કરી શકું? બરાબર છે, તો ઇક્વેશન નંબર 3 પરથી U બરાબર Q સ્ક્વેર બાય 2C માં U બરાબર Q સ્ક્વેર બાય 2C માં Q સ્ક્વેર બાય 2 ઇઝ કોન્સ્ટન્ટ, Q સ્ક્વેર બાય 2 ઇઝ કોન્સ્ટન્ટ, Q સ્ક્વેર બાય 2 ઇઝ કોન્સ્ટન્ટ માટે U ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 અપોન C લખી શકાય। U is proportional to 1 upon C લખી શકાય। U is proportional to 1 upon C માટે U1 by U2 બરાબર 1 upon C1 upon 1 upon C2 લખી શકાય। અહીંયા સુધી ક્લિયર છે? છેદનો છેદ અંશમાં ગુણાશે, તો બોલો C2 by C1 આવી જશે। અહીંયા C1 બરાબર છે મારી પાસે 2 માઇક્રો ફેરાડે અને C2 બરાબર છે મારી પાસે 4 માઇક્રો ફેરાડે, બરાબર છે? તો C2 બરાબર 4 માઇક્રો ફેરાડે, તો 4 into 10 to minus 6 ફેરાડે। ઓપન સી વન બરાબર છે 2 માઇક્રો ફેરાડે, તો 2 ઇન્ટુ 10 ટુ માઇનસ 6 ફેરાડે। બોલો 10 ટુ માઇનસ 6, 10 ટુ માઇનસ 6 કેન્સલ, અહીં 2 2 ઝા 4, તો સી 2 બાય સી 1, સી 2 બાય સી 1 બરાબર 2 બાય 1 આવશે, માટે આન્સર થઈ, સોરી સી 2 બાય સી 1 નહીં, યુ 2 બાય યુ 1 બાય યુ 2 બરાબર 2 બાય 1 આવી જશે, માટે આન્સર આવશે 2:1, બરાબર છે? સંગ્રહિત ઉર્જાનો ગુણોત્તર આન્સર આવશે 2:1, તો ઓપ્શન એ ઇઝ રાઇટ આન્સર। ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો એમસીક્યુ નંબર 66 જે કુચકેટ 2010માં પૂછાયો છે, બરાબર છે, 2010માં પૂછાઈ ગયો હતો। ક્વેશ્ચન સમજો મિત્રો, અલગ કરેલા આર ત્રિજ્યાના વાહક ગોળાનું કેપેસિટન્સ સાના પ્રમાણમાં હોય છે? હવે ગોળાના કેપેસિટન્સ અગાઉ સૂત્ર તમને અત્યારે જ થોડાક ટાઈમ પહેલાં જ 2-3 એમસીક્યુ પહેલાં જ આપણને મળી ગયું કે ગોળાના કેપેસિટન્સનું સૂત્ર, બોલો અહીંયા આપણે મેળવેલું હતું સી બરાબર 4πε0r, બરાબર છે, સી બરાબર 4πε0r। તો ગોળાનું કેપેસિટન્સ, ગોળાનું કેપેસિટન્સ સી બરાબર 4πε0r। ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, હવે મિત્રો સમજો, 4 ઇઝ કોન્સ્ટન્ટ, પાઈ ઇઝ કોન્સ્ટન્ટ, એપ્સિલોન 0 ઇઝ કોન્સ્ટન્ટ, તો કેપેસિટન્સ સી ઇઝ પ્રોપોર્શનલ ટુ આર આવશે। કેપેસિટન્સ સી ઇઝ પ્રોપોર્શનલ ટુ આર આવશે। તો ક્વેશ્ચન પૂછેલો છે કેપેસિટન્સ સાના પ્રમાણમાં હોય છે, તો સાના પ્રમાણમાં હોય છે, આરના પ્રમાણમાં હોય છે, બરાબર છે? તો ઓપ્શન બી ઇઝ રાઇટ આન્સર। ઓકે, ઓપ્શન બી ઇઝ રાઇટ આન્સર। ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો એમસીક્યુ નંબર 67 ક્વેશ્ચન ગુજકેટ 2010માં પૂછાઈ ગયો છે। ક્વેશ્ચન સમજો મિત્રો, બે પ્લેટો એકબીજાથી 20 સેન્ટીમીટર દૂર છે, કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર આપેલું છે 20 સેન્ટીમીટર, એનો મતલબ ડિસ્ટન્સ આપેલું છે સેન્ટીમીટરમાં આપેલું છે। તો મિત્રો 20×10^-2 મીટર થશે, બરાબર છે, નાના એકમમાંથી મોટા એકમમાં જવું છે માટે ભાગાકાર, તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 10 વોલ્ટ છે। તો બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઈ ફાઇન્ડ કરવાનું કીધું છે, બરાબર છે? હવે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, ડી આપેલું છે અને વી આપેલું છે, તો વિદ્યુત ક્ષેત્ર વી અને ડી વાળું ઇક્વેશન, બોલો એમ જ રમતું હશે? કયું ઇક્વેશન છે? વી બરાબર ઈ ડી, બરાબર છે, વી બરાબર ઈ ડી ઇક્વેશન છે, વી બરાબર ઈ ડી। આગળ પણ આવી ગયું છે, વાદળ બનાવી દઉં છું, આગળ પણ આવી ગયું છે, બરાબર છે, V બરાબર ઈ ડી, તો E બરાબર V બાય ડી થશે,
ઈ બરાબર વી બાય ડી થશે. વી બરાબર છે 10 વોલ્ટ, ડી બરાબર છે 20 × 10^-2 ઘાત. બોલો 0 0 કેન્સલ, 0 0 કેન્સલ, 1/2 કરશો તો બોલો હાફ એટલે કે 0.5 થશે, ગુણ્યા 10^-2 ઉપર જશે તો +2. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, હવે આગળ જશે. અહીંયા ઓપ્શન લખવાના રહી ગયા છે, લખી નાખું. ઓપ્શન એ 0.5 વોલ્ટ પ્રતિ મીટર, ઓપ્શન બી 50 વોલ્ટ પ્રતિ મીટર, ઓપ્શન સી 5 વોલ્ટ પ્રતિ મીટર અને ઓપ્શન ડી 0.05 વોલ્ટ પ્રતિ મીટર. બરાબર છે? ચાલો, 0.5 ઓપ્શનમાં આપેલો છે, પણ 0.5 × 10^2 છે મારી પાસે. અહીં 10^2 ફોર્મમાં મને ઓપ્શન આપેલો નથી. બરાબર છે? તો 10^2 કાઢી નાખું તો બોલો 2 છે તો ઘટાડવું પડશે. તો દશાંશીનો આગળ જાય તો ઘાતમાં વધારો અને પાછળ જાય તો ઘટાડો. તો મારે 2 ઘટાડવા છે તો 2 પોઈન્ટ પાછળ ખસવું પડશે. તો 1 અને 2, તો આન્સર આવશે 50 વોલ્ટ પ્રતિ મીટર. તો ઈ બરાબર આન્સર આવશે 50 વોલ્ટ પ્રતિ મીટર. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો એમસીક્યુ નંબર 68. એમસીક્યુ નંબર 68. મિત્રો, ક્વેશ્ચનમાં ધ્યાન આપજો. બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં, બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ, બંને પ્લેટનું ક્ષેત્રફળ આપેલું છે એટલે કે એ આપેલું છે, એરિયા આપેલું છે 6 × 10^-3 m² અને બે પ્લેટો વચ્ચેનું અંતર, અંતર એટલે કે ડી આપેલું છે 3 મીમી. બોલો મિલીમીટરમાં છે તો 3 × 10^-3 m³ થશે. બરાબર છે? તો આ કેપેસિટરનું કેપેસિટન્સ એટલે કે સી શોધવાનું છે. અને જો આ કેપેસિટરને 100 વોલ્ટ સપ્લાય સાથે, એટલે કે વિદ્યુત સ્થિતિમાન આપેલું છે 100 વોલ્ટ સાથે જોડવામાં આવે તો પ્લેટ પરનો વિદ્યુતભાર એટલે કે ક્યુ ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, બોલો એ આપેલું છે, ડી આપેલું છે, સી શોધવાનું છે. તો સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર છે મારી પાસે સી બરાબર ε₀ a/d. સી બરાબર ε₀ a/d. ε₀ ઇઝ કોન્સ્ટન્ટ, એ અવેલેબલ છે, ડી પણ અવેલેબલ છે, તો કેપેસિટન્સ સી મળી જશે. બરાબર છે? તો ε₀ બરાબર મારી પાસે મિત્રો વેલ્યુ છે 8.854 × 10^-12 × એ બરાબર મારી પાસે છે 6 × 10^-3 ઓપોન ડી બરાબર મારી પાસે છે 3 × 10^-3 ઘાત. ક્લિયર છે? હવે જો તમે કેલ્સી યુઝ કરતા હશો, કેટલાક તો બેઠા લખતા જ હશે મને આઈડિયા છે, પણ જો કેલ્સી યુઝ કરશો અને કેલ્સીમાં 8.854 × 6/3 કરશો, અથવા તો 3 × 2 = 6, 8.854 × 2 કરશો, તો મિત્રો તમને આન્સર મળશે 17.708. આન્સર મળશે 17.708. ઓકે, આ 10^-3 10^-3 કેન્સલ, તો અહીંયા આવશે 10^-12. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? અહીં 17.7 તો છે કેપેસિટન્સ, પણ પીકો ફેરાડે અને માઇક્રો ફેરાડેમાં છે, પણ મારી પાસે છે −12 ફેરાડે. −12 ફેરાડે એટલે કન્વર્ટ થઈ જશે પીકો ફેરાડેમાં, તો 17.7 પીકો ફેરાડે. તો સી બરાબર 17.7 પીકો ફેરાડે. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? 17.7 પીકો ફેરાડે, તો બોલો એની સાથે ક્યુ હાજ મળશે, એટલે શોધવાની કોશિશ કરજો ડાયરેક્ટ લખી નહીં નાખતા. બરાબર છે? બોલો ક્યુ માટેનું તો સિમ્પલ ઇક્વેશન છે, ક્યુ બરાબર સીવી. સી બરાબર છે 17.7 × 10^-12 અને વી બરાબર આપેલું છે 100 એટલે કે 10^2. બોલો −12 + 2 તો −10 થઈ જશે, તો 17.7 × 10^-10 કુલમ 17.7 ગુણ્યા
10^-10 કુલમ. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? આવડશે? ઓકે, આવડશે? ઓકે, ચાલો એમસીક્યુ નંબર 69 ક્વેશ્ચનને ધ્યાન આપજો મિત્રો. 12 pF નું એક કેપેસિટર, 12 pF એટલે કે કેપેસિટન્સ સી આપેલું છે. પીકો ફેરાડે માટે 12 × 10^-12 ફેરાડે થઈ જશે. 50 વોલ્ટની બેટરી સાથે એટલે કે વિદ્યુત સ્થિતિમાન વી આપેલું છે. જોડેલું છે કેપેસિટરમાં કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે? સ્થિતિ ઉર્જા એટલે કે યુ ફાઇન કરવાનું છે, બરાબર છે? હવે સ્થિતિ ઉર્જા માટેનું આપણી પાસે 3 ઇક્વેશન છે. એક છે ½ CV² બીજું છે ½ QV અને ત્રીજું છે Q² / 2C, બરાબર છે? પણ અહીં મારી પાસે કેપેસિટન્સ સીની વેલ્યુ છે અને વિદ્યુત સ્થિતિમાન વીની વેલ્યુ છે, તો કઈ ઇક્વેશન યુઝ કરીશું મિત્રો? ફર્સ્ટ ઇક્વેશન ½ CV², બરાબર છે? તો સંગ્રહિત ઉર્જા માટેનું ઇક્વેશન યુ બરાબર ½ CV² પરથી, બોલો ½ C બરાબર છે 12 × 10^-12 અને વી બરાબર છે 50 V² એટલે કે 50 × 50 2 × 6 = 12. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? હવે મિત્રો તમે કેલ્સી યુઝ કરશો તો 6 × 50 × 50 કરશો તો 6 × 5 = 30, 30 × 5 = 150, તો આન્સર આવશે 15000 × 10^-12, બરાબર છે? 15000 × 10^-12, તો બોલો 15000 એટલે 15 × 10^3 ઓછા 12 + 3 તો −9 થઈ જશે, તો 15 × 10^-9 જો, બરાબર છે? તો સંગ્રહિત ઉર્જા યુ બરાબર આન્સર મળશે 15 × 10^-9 જો, તો ઓપ્શન એ ઇઝ રાઇટ આન્સર. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? આવડશે? ઓકે, એમસીક્યુ નંબર 70. મિત્રો અહીં તમારા મોટા ભાગના સ્વાધ્યાયના દાખલા પણ કવર થઈ જાય એ રીતે સેટ કરેલું છે કે સ્વાધ્યાય પ્લસ ઉદાહરણના દાખલામાંથી જે એવા ક્વેશ્ચન છે કે જે તમને એક્ઝામમાં એમસીક્યુમાં પૂછી શકાય એવા બધા ક્વેશ્ચન અહીં કવર કરી લીધા છે. ઓકે, ચાલો એમસીક્યુ નંબર 70. 4 × 10^-7 કુલમ વિદ્યુતભારથી, બોલો કુલમ વિદ્યુતભાર એટલે કે ક્યુ આપેલું છે. 9 સેન્ટીમીટર દૂર એટલે કે અંતર આર આપેલું છે. 9 સેન્ટીમીટર એટલે 9 × 10^-2 મીટર થશે. ઓકે, પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એટલે કે વી શોધવાનું છે. ક્યુ આપેલ છે, આર આપેલું છે, બોલો વિદ્યુત સ્થિતિમાન. ઊંઘમાંથી ઉઠીને પૂછે તો બી હવે આવડી જશે. વિદ્યુત સ્થિતિમાન માટેનું ઇક્વેશન છે વી બરાબર કે Q/R. કેની વેલ્યુ આપણી પાસે અવેલેબલ છે? 9 × 10^-9. ઓકે, ક્યુ બરાબર મારી પાસે છે 4 × 10^-7. ઓકે, અપન આર બરાબર મારી પાસે છે 9 × 10^-2. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? બોલો 9 9 9 9 કેન્સલ, તો આવશે 4 × 10^-9. આ −7, આ −2 પર જશે તો +2 થઈ જશે. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? તો બોલો 9 − 7 એટલે કે 2 2 + 2 એટલે કે 4, તો 4 × 10^-4 વોલ્ટ. વી બરાબર આન્સર આવી જશે 4 × 10^-4 વોલ્ટ, તો ઓપ્શન એ ઇઝ રાઇટ આન્સર 4 × 10^-4 વોલ્ટ. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? તો અહીં મિત્રો આપણા ચેપ્ટર નંબર 2 70 સુધી MCQ કમ્પ્લીટ થાય છે. ઓકે, છે કોઈ પ્રોબ્લેમ? અને જો કોઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ ટુ મી. અને કેટલાક સ્ટુડન્ટ્સ હજુ પણ MCQ લખીને મોકલાવતા નથી, તો મિત્રો ધ્યાન રાખો અને રોજે રોજનું માત્ર 1 અવર તમે MCQ માટે ફિઝિક્સમાં કાઢો તો વધારે સારું. ઓકે, થેન્ક યુ.